લીલીમોરામાં કોન્ટ્રાક્ટર પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત સ્ટાફને ટકાવારી આપ્યા હોવાની વાત કહેતો તેઓ એક ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને પાલિકામાં ગરમાટો વ્યાપ્યો છે। નગરપાલિકામાં થતા વિકાસના કામો ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેમાં કામની સામે જે રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે છે તેની કેટલીક ટકાવારી શાસક પક્ષના કેટલાક સભ્યો અને પાલિકાના અધિકારીઓને આપવા પડતી હોય છે। આ સમગ્ર બાબતને વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। સરકારી અલમમાં સમગ્ર વાત છુપી રીતે મોંઘમમાં થતી હોય છે પણ સોશિયલ મીડિયાના ઝડપી જમાનામાં ક્યારેક ટેલિફોનિક વાતચીત ઝડપી રીતે વાયરલ થતી હોય છે। શહેરના વિકાસ માટે આપવામાં આવતા કોન્ટ્રાક્ટમાંથી જો ખાયકીની રકમ કાઢી નાખવામાં આવે તો કોન્ટ્રાક્ટર તો તે રકમનો ખાડો પૂરવા માટે હલકી ગુણવત્તાની કામગીરી કરતો હોવાની શક્યતા નકારી શકાય નહીં। નવા બનેલા ઓછા સમયમાં રોડ તૂટી જવા હલકી ગુણવત્તાવાળું કામથી આખરે હાલાકી તો પ્રજાને થતી હોય છે ત્યારે આવા પ્રકારના તે તથ્ય બહાર આવે છે। તેના ઉપર સરકારે પ્રજાના હિતમાં ચોક્કસ સખત પગલાં ભરવાની માંગ પણ ઉઠવા પામી છે। હવે સમગ્ર પ્રકરણમાં એન્ટી કરપ્શન બ્યુરો શું કામગીરી કરે છે તેના ઉપર શહેરની નજર રહેલી છે। જો ઓડિયો ક્લિપની સત્યતા સરકારી એજન્સી દ્વારા ચકાસવામાં આવશે તો જ સાચી હકીકત બહાર આવશે। બિલીપુરા નગરપાલિકાના ચીફ ઓફિસર વિનય ડામોર સાથે ટેલિફોનિક વાતચીત કરતા આ ઓડિયો ક્લિપ બાબતે પૂછતા તેમણે આ મામલે કંઈ પણ જાણ નથી એવું કહ્યું હતું અને નગરપાલિકાના પ્રમુખ વિપુલ મિસ્ત્રીનો ફોન બંધ આવતા તેમની સાથે આ મામલે ખુલાસો થઈ શક્યો નથી। NTC News, નવસારી।